गुड मॉर्निंग जय स्वामीनारायण, केम छो बधा? गुड मॉर्निंग सर, जय स्वामीनारायण। कौन है हम? हम आत्मा, आत्मा आत्मा है। हम किसके हैं? हम आत्मा परमात्मा के, परमात्मा के। हम क्या कर सकते हैं? हम कुछ कर सकते हैं। दुख दुख तो अभी हम क्या करेंगे? वेरी गुड। चलो बेटा, आपने कई चैप्टर रनिंग छे? एशीकरण। हवे तो थोड़ी थोड़ी इंग्लिश बोला एवं ना होय, प्रत्यावर्ती प्रत्यावर्ती, तो मने शब्द सारो लागे, पण एशीकरण थोड़ा सारो लागे। भई रोज આપણે ઘરે બોલીએ ત્યારે એવું ના બોલીએ પ્રત્યાવર્તી પ્રવાહ આવે છે, આપણે એવું બોલીએ એસીકરણ છે, એસી છે કે ડીસી જેવું। ઓકે, વાંધો નહીં, તમે જ્યારે પ્રત્યાવર્તી બોલો છો એસી ને, તો ડીસી ને શું કહેવાય એ શોધી લાવજો તમે, બરાબર છે? એને ગુજરાતીમાં શું કહેવાય, બરાબર શોધી લાવશો ને કે નહીં શોધી લાવો? એક દિશ પ્રવાહ। શું? એક દિશ પ્રવાહ। એક દિશ પ્રવાહ કેવું લાગે? એક દિશ પ્રવાહ, ધારો કે મારી પાસે કઈક સેલ હોય ને, સેલ બતાવો, તમને બતાવો, ધારો કે આને ઉંદરડું છે, ઉંદરડામાંથી હું કાઢું, ચલો આમાંથી મને શું મળે, વાયર જોઈન્ટ કરું તો એક દિશ પ્રવાહ। હા, એક દિશ પ્રવાહ મળે, કેવું લાગે? નહીં કોઈક જગદીશ હોય તો લાફો મારે, એટલે મારું નામ બદલાવું છું। ચલો હશે, જવા દો, કેવું હે આનું નામ, કેવું પાડ્યું? ઉંદરડું, માઉસ, સારું છે, લાઈન નામ નહીં પાડ્યું, નહીં તો ઝઘડા કરે ને બહુ કેટલાય। તો ગઈકાલનું આપણે કર્યું, તો અત્યારે 11મામાં તો છે ને એર સ્ટ્રાઇક કરી હતી, નોટબુક સ્ટ્રાઇક કરી હતી મેં હમણાં 11મામાં, તો ઘણા બધા ચેપ્ટર પૂરું થઈ ગયું ને, તો હજી મારે ચેપ્ટર 11મામાં પૂરું થયું હતું ગઈકાલે, એટલે આજે એર સ્ટ્રાઈક કરી, તો અમુકે તો ચેપ્ટરનું હેડિંગ જ હજી હમણાં માર્યું। તમે લોકો તો એવું કશું નથી કરતા ને, બાય ઓનેસ્ટ કહેવાનું, જો ખોટું બોલશો તો તમને પ્યારામાં પ્યારી વસ્તુ ભવિષ્યમાં જે થશે એના સોગંદ, અત્યારે તો મમ્મી પપ્પા હોય એટલે એના સોગંદ ના અપાય, પણ ભવિષ્યમાં જે થવાનું એનું આપણે સોગંદ આપીએ। સર ખાલી કાલનું બાકી છે, કાલ ટેસ્ટ હતો અને ચાર્જિંગ જ નતું, એટલે નોટબુકમાં ચાર્જિંગ નતું, એટલે ફોનમાં મેં ફોટા પડ્યા હતા તમે લખી દીધું। હા હા હા, સમજી ગયો, તારે એકને જ ને, બીજા બધાને કમ્પ્લીટ જ છે ને, એમાં કઈ વાંધો જ કશો, કોઈ કશું બોલતા નથી, મને કઈક ડાઉટ જાય છે, હે બોલો બોલો, બાકી છે સર। હા, જો ધીરે ધીરે ખબર પડી, બાકી છે, પેલા નતી ખબર હે ને, થોડું હશે બાકી, હશે એટલે એવું પાક્યું નથી ને, બાકી જ હશે એમ છે સર, એમ છે જ, એમ હશે ને, છે જ સર, બાકી જ છે એવું બોલવાનું। પેલું કેટલું આમ, પેલું શબ્દ બાકી હશે એનો મતલબ કે આમ છે ને, કદાચ એમ, બાકી આમ તો પૂરું જ હોય એમ, ત્રણ છોકરા નીકળે, ચાલો બાકી બધાને તો કોઈ વાંધો નથી, બાકી જ થોડું, હા જો આ કોઈક ચોથો આવ્યો, કોણ છે? હું। હા, હું, હું એટલે કોણ? ભાગી જશે પાછો, એટલે આત્મા આવ્યા તો જીવ થી। ચલો કોઈ વાંધો નહીં, જસ્ટ આઈ એમ ચિલિંગ, જસ્ટ જોકિંગ યાર, એવી રીતે કઈ નહીં, ત્યારે ગર્લ્સ માં બધી ગર્લ્સ ને કમ્પ્લીટ જ છે બધું જ, હેલો ગર્લ્સ ને બધું કમ્પ્લીટ છે, અવાજ આવે છે ગર્લ્સ ને? હા સર। કઈ વ્રત શરૂ નહીં થયું ને, મૌન વ્રત કેવું કઈ, તમારી પાછા હાલતા નવા નવા વ્રત આવે, ભવિષ્યમાં સારા મળે એટલા માટે, પણ એ ખાલી વેમ જ હોય છે, અમુક વસ્તુ વાસ્તવિક નહીં હોતું એમ। મેં ગઈકાલ તમને એક જોક્સ કહ્યો હતો ને, યાદ છે કે નહોતો કયો?
હેલો હા સર ના તો કયો ના તો તમે જોક્સ નો કયો સૌથી મોટું ગપ્પુ મારે એને ઇનામ મળે નો ના નહી કયો ના 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 તો બોલો રહી ગયો ચલો આજે કહી દઉં હા હા જો એક વાર એક જગ્યાએ એક એવી સ્પર્ધા રચાઈ કે જે સૌથી મોટું ગપ્પુ મારે સૌથી મોટું ગપ્પુ એમ એટલે ખરેખર એવું હોય જ નહીં એટલું મોટું ગપ્પુ હોય એને એવોર્ડ્સ મળે રેડી બહુ સારો એવોર્ડ્સ મળે તો ત્રણ ચાર જણા ભેગા થયા એક જણો આવ્યો રેડી આપણા ક્લાસમાં ચેન્જ એવો એક આવ્યો કે મારા પપ્પાને આમ છે નહીં મારી પાસે જો આમ એટલો બધો શોખ એટલો બધો શોખ ને ગમે ત્યારે પીવે ને ગમે એટલા ટાઈમ સુધી પીવે તમે આજુબાજુ કે ના હોય કે એવું હતું હશે કે ના ના ખરેખર આવો શોખ છે તો કે કેમ વાત કર લે તો એ વાત કરી એક વાર મારા પપ્પા છે ને દરિયા કિનારે પીતા પીતા ગયા સિગારેટ બીડી જે હોય ચાર ભાઈ પાંચ ભાઈ સંભાજી શિવાજી જે આવતી હોય રેડી જુડી કે જે સાદી પેલું ફૂફાડું અમુક ક્લાસરૂમમાં નાના નાના છોકરા ક્યારેક દાદાનું આમ ફૂફાડું મારેલું હોય ક્યારેક તો કે એ બીડી પીતા હતા સિગારેટ જે પીતા જેટલું પૈસા કોરોના હશે તો કદાચ બીડી પીતા હશે ને સારું આમ ધમધોકાર ધંધો હશે તો કદાચ એને મોટી સિગારેટ પીધી હશે ફોર સ્ક્વેર અથવા સિક્સ સ્ક્વેર કે જે આવતી હોય તો કે પછી પીતા પીતા એટલો બધો શોખ ને તે પીતા પીતા નાવા પડ્યા દરિયામાં તો છ મહિના સુધી નાયા અને છ મહિના સુધી નાહી પછી નાહીને જયારે બહાર આવ્યા ને દરિયામાંથી તોય સિગારેટ પીતા હતા બધા કે વાહ 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 કે હોતું હશે ગપ્પુ માર્યું બરાબર નું પણ આ એવોર્ડ જ એવો હતો કે જે સૌથી મોટું ગપ્પુ મારે રેડી જે સૌથી ઓછી શક્યતા હોય એ ઇનામ જીતે પછી બીજો આવ્યો બીજો કે શું કે મારા પપ્પાના પગ એટલા બધા તાકાતવાર ને કે એક વાર ઘઉં હોય ને ઘઉં એના ડુંડામાંથી બાજરીમાંથી ઘઉં કે બાજરીમાંથી ડુંડામાંથી બહાર કાઢતા છે ખળું કાઢતા હતા એ ખળામાં બળદ ગાડું એવું હતું તો એ પગથી લાત મારતા મારતા ખળામાં એક બળદ ક્યાં ખોવાઈ ગયું કઈ ખબર જ ના પડી બોલો કેટલો શોધ્યો ને બળદ મળ્યું જ નહીં પછી બે ચાર છ મહિના પછી ઘઉં દળાવ્યા અને ઘઉં દળાવ્યા પછી જયારે રોટલી કરી મમ્મીએ લોટમાંથી અને રોટલી જયારે ફૂલી ત્યારે એ ફૂલવામાંથી બળદ બહાર આવ્યો બધા કે વાહ 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 આવું કઈ હોતું છે આવું ગપ્પા ચાલા આવું નીકળતું છે પણ એવોર્ડ શેનો છે મોટું ગપ્પુ મારે મોટું ગપ્પુ મારે એટલે કારણ કે આ પોસિબલ જ નહીં તો ત્રીજો જણો આવ્યો રાઈટ એને એવું કહ્યું કે એક હતું ગામ એક ગામ હતું એ ગામને કાંઠે એક કૂવો હતો અને કૂવામાં રોજ પનિહારીઓ પાણી ભરવા આવે એટલે પાણી ભરવા આવે એને પનિહારો કહેવાય બાકી હોય તો લેડીઝ જ અને પાણી ભરવા આવી અને દસ બાર જણી ભેગી થઈ ને બધી ચૂપ હતી અને પછી એવોર્ડ હતો એ કોને મળ્યો છે બોલો વિચાર કરો પનિહારીઓ ચૂપ બેઠી હતી તો કદાચ એવોર્ડ હારી જાત કારણ કે અહીંયા કોઈ બોલતી જ નહીં પનિહારીઓ શું કરવું હોય બોલો જિંદગીમાં અમુક ખ્યાલ છે ને ખાલી ખ્યાલ જ હોય ફિઝિક્સમાં નહીં આવતો અમે કન્સેપ્ટ ખાલી યાદ જ રાખવાનો એમાંથી કઈ પરીક્ષામાં પૂછાય નહીં એમાંથી કરવાનું ના આવે ખાલી એમને એમ છે ને અમુક કન્સેપ્ટ જ હોય છે ખાલી બેઝિક અમુક પેલા કન્સેપ્ટ નહીં કહેતા પેલા અમુક ઉંમર થાય એટલે શોધવા જાય તો કે તમે શું શોધ્યું તો કે આદર્શ કન્યા હે હવે આદર્શ કન્યા એ એક ફંક્શન છે એટલે શું કહેવાય એક કન્સેપ્ટ છે પણ તો વાસ્તવિકમાં એવું હોય ક્યારે આદર્શ સુકન્યા ક્યારે હોય જ ના શકે એવી રીતે આદર્શ સુવર રેડી વર હોય જેવી રીતે કન્યાને સુકન્યા કહેવાય તો વરને સુવર કહેવાય કે ના કહેવાય કહેવાય હા સુવર એટલે ગધેડો થાય કે ઘોડો થાય સુવર એટલે ભૂંડ ના થાય સર ભૂંડ થાય હા ભૂંડ થાય તો આદર્શ શું કહેવાય આદર્શ સુવર સુવર હા એ હોય કે ના હોય ના હોય હોય ખરેખર બહુ જ હોય એ તો તમારે ઉંમર થશે ને પછી ખબર પડશે હમણાં ના ખબર પડે ચલો હશે જવા દો આ બધું જોક્સ માં નહીં જવાનું ચાલો આપણે તો ભણીએ છીએ પ્રત્યાવર્તી પ્રવાહ ભણીએ આપણે કેવો પ્રવાહ ભણીએ
પ્રત્યાવર્તી હા પ્રત્યાવર્તી આમાં અમુક એક બે જણા અનમ્યુટ રાખે છે બાકી બધા તો મ્યુટ રાખીને શાંતિથી આમ કરીને જલસા કરીને ઊંઘી ગયા છે આ મજા આવે છે આજે ક્લાસરૂમમાં બેઠો છું જોયું તમે પાછળમાં લાઈટ બટન બંધ કરીને હા સર હા સર નીચે બેસી ગયો જ્યાં મળે ત્યાં બેસી જવાનું બીજું શું તાર તમે તમે કહી દો પાછળથી કે આ ગવર્નમેન્ટની સ્કૂલો છે કે પ્રાઇવેટ સ્કૂલો છે પરીક્ષાઓ અને બોર્ડ જો લગાડેલું નથી કલર કરેલો છે એટલા માટે જો કે તમને લોજિક તો સારું લાગી ગયું કઈ નઈ પણ આ છે હવે નીચલા માળે ક્લાસરૂમ છે કે ઉપલા માળે કહી દો નીચલા માળે નીચા માળે ખોટી વાત ઉપલા માળે છે નીચલા માળે તો કાચ બધા ફૂટી ગયા જો કાચ જો બધા જોયા તમે કે નહીં જોયા જોયા હા આખા કાચ છે સર તો બોર્ડ છે તો બોર્ડ મત ભણાવો ને પણ મારે લેપટોપ કેમ આમ ગોઠવું સામે લેપટોપ લેપટોપ ના કેમેરા થી હું જો બોર્ડ ઉપર ભણાવું ને તો તમને અક્ષરો દેખાય નહીં હું જ દેખાવ એ તો પેલો કેમેરો આમ કઈ નામ લગાડે પછી બોર્ડ ઉપર થી આમ વાયર જોઈન્ટ કરે તો થાય કેમેરો જ નથી કોઈ પાસે હોય તો કેમેરો આપજો તો આપણે સેટ કરી દઈશું બોર્ડ માં છે કોઈ પાસે 70 શોધું મળશે ઘેર પડ્યો હશે એકાદો શોધું હા તો હોય તો કેજે પાછો રેકોર્ડ થઈને દેખાયો પાછું હા સર ચાલુ છે હા તે હોય તો જોજે નવ રોજ કેજે આપણે ગોઠવી દઈશું સ્ટેન્ડ ડિયરે ગોઠવીને પછી બોર્ડ માં ભણાવશું આપણે કે એવું કશું એમાં મજા આવે ચલો કઈ વાંધો નહીં આપણે પ્રત્યાવર્તી પ્રવાહમાં ગઈકાલે કયો ટોપિક જોયો એ બોલો એ ભૂલી ગયા શું ગઈકાલે ટોપિક કયો ચાલે વૈશ્લેષિક ઉકેલ શું વૈશ્લેષિક ઉકેલ શેનો વૈશ્લેષિક ઉકેલ એલસીઆર પરિપથનો પાકું હા હા ચલો એ ઉકેલ કોઈને યાદ છે કે નથી યાદ જો એલસીઆર પરિપથના બે રીતે ઉકેલ આવે તો તમને ખબર છે કે નહીં ખબર હા હા એક ફેઝરની મેથડ થી આપણે સોલ્વ કર્યું હતું અને બીજો વૈશ્લેષિક વૈશ્લેષિક એટલે આપણે એનાલિટિકલ મેથડ થી રેડી સંકલન વિકલન એવી રીતે કરીને સોલ્વ કર્યું હતું બંને રીતે સોલ્વ થાય બંનેનું પરિણામ તો સેમ જ આવે ગ્રાફ બધી વસ્તુ સેમ જ આવે કોઈ વસ્તુ ના આવે પણ અલગ અલગ રીતે તમે સોલ્વ કરી શકો એમાં ઈઝી મેથડ આપણને કઈ પડે ફેઝર મેથડ ઈઝી પડે એનાલિટિકલ કરતા કારણ કે સીધા તે ફેઝર વેક્ટર ડ્રો કરી દેવાના વી ના આઈ ના આર ના એલ ના સી ના અને ડાયરેક્ટ એના પરથી આપણને મળી જાય ડાયરેક્ટ વેક્ટર એડિશન કરો તો મળી જાય જ્યારે એનાલિટિકલમાં તમારે ઘણું બધું સંકલન વિકલન બધું કરી અને ફરી બધું કરવું પડે એટલે બધા સ્ટેપ કરવા પડે ગઈકાલે આપણે સ્ટેપ બધા કર્યા હતા કદાચ તમે બધા નોટબુકમાં લખ્યા હશે જો નોટબુકમાં લખ્યા હશે તમને ખબર પડશે નહીં તો ખબર નહીં પડે આ પાક્કી વાત છે 100% રેડી એટલે મેં તમને કહ્યું કે નોટબુક હું હવે છે ને ગમે ત્યારે નોટબુક સ્ટ્રાઇક કરીશ હું નરેન્દ્ર મોદીમાંથી પ્રેરણા લીધી એણે જે રીતે પાકિસ્તાન ઉપરથી એ સ્ટ્રાઇક કરી પાકિસ્તાન પર એવી રીતે હું ક્લાસરૂમમાં નોટબુક સ્ટ્રાઇક કરીશ ગમે ત્યારે ગમેની નોટબુક ચાલુ વિડીયોમાં ઓન કરાવીશ એટલે ખબર પડે અને આખા ક્લાસરૂમમાં સ્પોટલાઇટ કરશું એટલે દરેકને દર્શન થાય ને કે ચાલો આ વિદ્યાર્થીએ કેટલું મસ્ત સુપર્બ લખ્યું છે એવું બધું ચલો જવા દો કોઈ વાંધો નહીં હવે આજે આપણે ગઈકાલે જે ભણ્યા હતા એનાથી થોડુંક આગળ ભણશું બરાબર ચલો તમને ઈ સ્ક્રીન દેખાય છે હા સર હા સારું તો કઈક જતું રહ્યું દેખાતો મને નહી દેખાતો તમને દેખાતો તો સ્ક્રીન અત્યારે દેખાતી પહેલા દેખાતી હતી મને જ નહી દેખાતી હવે દેખાય ઓકે ઓકે વેઇટ હો 1 મિનિટ કઈ કઈ વસ્તુ દેખાય તમને વાઇટ સ્ક્રીન અને તમારો વિડીયો મારો વિડીયો મને જ નહી દેખાતો હું કઈક ગાયબ થઈ ગયો મને કેમ ખબર પડી હું ક્યાં દેખાવશો સર તમે પણ તમે દેખાવા લીટાઈ થાય છે પણ હું જ નહીં દેખાતો મને એનું શું કરવું બહુ કરી આ બધું ટેકનિકલમાં આમ થાકી ગયા
આમ કંટાળી જઈએ. ચલો હવે દેખાય છે ને પેજ તમને? હજી નહીં દેખાતું. વાઈટ દેખાય છે. હું ના દેખાઉં તો કેજો, આમાં હું તો મને નહીં દેખાતો એટલે તમે તો દેખાતો. એકવાર અલ્ટર F4 દબાઈ દો. એનથી નહીં થાય કશું. એકવાર બંધ કરીને ચાલુ કરો એમ કહું છું એટલે. ઓલા ઓ ફોની મને બેચ. ચલો હવે જો ગઈકાલે આપણે જો જોયું તો એનાથી આગળ થોડુંક આપણે જોઈએ. રેડી? અને હવે જે ટોપિક જોવાના છે, ટોપિક નું નામ છે રેઝોનન્સ. શું છે રેઝોનન્સ? રેઝોનન્સ હવે તમને ખબર પડી કે ટ્યુશન ક્લાસીસ ના નામ શું કામ આના ઉપરથી રાખે, ફિઝિક્સ ના વર્ડ ઉપરથી જ રાખે. જોયું તમે ઘણા બધા મેસે મોશન છે, રેઝોનન્સ છે, બધા ફિઝિક્સ ના વર્ડ્સ જ હોય. અને બાઇક ના કે ફોર વ્હીલ ના નામ ઉપર પણ ફિઝિક્સ ના વર્ડ ઉપર જ હશે. જોજો કાઇનેટિક છે, અથવા તો ઘણા બધા તમે જોઈ લો ને. એને ગુજરાતીમાં કેવા અનુનાદ, શું કહેવાય? અનુનાદ. અનુનાદ કે અનુનાદ તમને એક સવાલ પૂછું પેલા. જૂના ટીવી જોયા તમે? હા. બ્લેક એન્ડ વ્હાઈટ આવતા હતા. પેલા ચકડું આમ ફેરવવાનું આવતું હતું, ખબર છે? ચકડું ફેરવીને ચેનલ બદલે. સૌથી પેલા કદાચ કોઈના ઘરે હોય ને કદાચ જોયું હોય તો. પછી હવે તમે જોયા હશે ને તો કદાચ રિમોટ કંટ્રોલ વાળા જોયા હશે. રિમોટ થી આમ ચેનલ આગળ જાય પાછળ જાય. એ પેલા ટીવી બોક્સ આવતું હતું. ટીવી બોક્સ આવે ને બાજુમાં ચકડું આવે, એ ચકવડા થી આમ આમ કરે ને તો ઝરમરી આવે, ફરી આમ કરે ને તો ચેનલ બદલે. આવું કોઈ જોયું છે ક્યારે કે નહીં જોયું? ટીવી સિરિયલોમાં ગમે ત્યાં પિક્ચરમાં જોયું છે ત્યારે એવા ટીવી આવતા હતા. ઓકે. પછી હજી એક વાત કહું તમને કે ઘણી બધી વાર તમારે અત્યારના ટીવીમાં તમારે જોવું તો ઘણી વાર સિગ્નલ આવતું ને તો તમે એન્ટેના કે આમ તેમ તમે ફેરફાર કરો, એવું તમે જોયું છે? એન્ટેના ઘણી વાર એક દિશામાં આમ થી આમ કરે, ચોક્કસ ડિરેક્શનમાં કરે. અને એ પેલા છે ને એન્ટેના પેલા અલગ રીતની એન્ટેના આવતી હતી, આમ તાર જેવી આમ આવતી હતી, અલગ અલગ કરેલી જૂની એન્ટેના તમે જોયું હોય ને તો. અત્યારે તો ગોલ્ડ ડીશ આવે છે, પણ ત્યારે એવી એન્ટેના આવતી હતી. એ અમારા ટાઈમમાં અમે એક ભાઈ ઉપર ટેરેસ પર જાય ને ત્યાંથી આમ આમ એન્ટેના આમ ચેન્જ કરે ને એકાદ કોક નીચે હોય ને એ નીચે આમ જોવે કે આવ્યું આવ્યું એવી રીતે. ચલો એ વાત જવા દો. હજી તમને લેટેસ્ટ ઉદાહરણ આપું. તમે FM કે AM કે કોઈ પણ રેડિયો સાંભળો છો ને? બટન આમ ફેરવો તો એવું કઈક અવાજ આવતો હોય. રેડી? આમ થોડુંક આમ આવે એટલે ધીરે ધીરે એકદમ આમ બટન લાવો સાત એટલે એકદમ ક્લિયર અવાજ સંભળાય. રેડી? ફરી પાછું ચેન્જ કરો તો બદલાઈ જાય, ફરી પાછું ધીરે ધીરે મોહમ્મદ રફી જતા રહે ફરીથી ફરી આવું. તો આવું રેડિયો ઘણી વાર ઘણાએ સાંભળ્યું હશે. તો માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે એવું તો એ બટનમાં શું હોય કે આકાશમાંથી એ ફ્રિકવન્સી આપણી સાથે મેચ થઈ જાય? કારણ કે આકાશમાં તો બધી જ ફ્રિકવન્સી છે. જો અત્યારે આકાશમાં સ્પેસમાં જાઓ તો મોબાઈલના વેવ્સ એ ફરતા હોય છે, બધી ટીવી ચેનલોના વેવ્સ ફરતા હોય છે, બધી જ વસ્તુ હોય છે રેડિયોના વેવ્સ ફરતા હોય છે. પણ એવું તો શું થાય? રેડી? હવે એવું તો હવે પેલા ટીવીમાં પેલા એન્ટેના ડીશ, અત્યારે FM માં કોઈ પણ વસ્તુ અત્યારે FM માં જોતો આમ એટલી એમ લાકડી લાંબી કરે જેને આપણે એન્ટેના કહીએ. તમને ખબર હોય તો મારી પાસે છે ને એવું કશું ઇન્સ્ટ્રુમેન્ટ, નહીં તો દેખાડતો તમને. એન્ટેના લાંબુ કરે તો એ બધું શું હોય છે? અને એવું બટન એવું તો શું હોય? મોબાઈલમાં હોય તો આપણે આંકડા ચેન્જ કરીએ તો એવું તો શું થાય કે આકાશમાંથી એ આવૃત્તિ આપણી સાથે આવી જાય? રેડી? તો એનો મતલબ અને હજી એક 11th નું એક્ઝામ્પલ આપી દઉં તમને. 11th માં આપેલો ધ્વનિ ચીપિયો આવતો હતો, તમને યાદ છે? ધ્વનિ ચીપિયો આપીને ફોર્ક આમ કેમ કરો એવો અવાજ આવતો હતો 11th માં, કે નહીં યાદ કશું? ચૌદમાં 15મા ચેપ્ટરમાં આવતું હતું. ચલો તમને એ યાદ નહીં હોય, પણ મેં કહ્યું એ કન્સેપ્ટમાં બેઝિક એવું તો આપણે ચકડા ગોળ ગોળ શું કરીએ છીએ કે બહારનું બધી વસ્તુ આપણને કેચઅપ થઈ જાય, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એવું તો શું હશે? તો એ જે ઘટના છે. રેડી? પછી 11th માં એક ઉદાહરણ આવતું હતું કે સૈનિકો જયારે બ્રિજ ઉપર માર્ચિંગ કરે, જયારે બ્રિજ ઉપર ચાલે ત્યારે બધા એક સાથે પગલા ના મૂકે, આડાવાળા પગલા મૂકે, એવું કારણ આવતું હતું. શા માટે ખબર છે કોઈને?
શું હતું એનું કારણ કોઈને ખબર છે? 11 માં મેં ભણ્યા છો કે નહીં ભણ્યા? તો બોલો એનું કારણ બોલો કે સૈનિકો જયારે એ બધા જ બ્રિજ ઉપર અથવા તો આમ લટકતા બ્રિજ ઉપર જયારે ચાલતા હોય ત્યારે બધા સૈનિકોને એક સાથે ચાલવાનું નાખે, રેડી લેફ્ટ રાઈટ એવી રીતે ના ચાલે, બધા અલગ અલગ રીતે ચાલતા હોય, એનું કારણ ખબર તમને? બોલો શું કારણ છે એનું? બોલો ને, નહી ખબર? હેલો, શું નથી ખબર કારણ? ઓકે સારું, ના ખબર હોય તો. બધા પાછળ એક ઘટના છુપાયેલી છે ફિઝિક્સ ની, ધેટ ઇઝ ધ રેઝોનન્સ, જેને આપણે અનુનાદ કહીએ ગુજરાતીમાં. ખબર પડી? ઘણી વાર આપણે ફિઝિક્સ ને પણ લોકલ લેંગ્વેજમાં કહેતા હોય કે એ મારી વાત નહીં સમજે. કેમ ના સમજે? એ ગુજરાતી સાંભળે, તું ગુજરાતી સાંભળો, એ બોલે તું બોલે, પણ કેમ? એની વાતો બહુ ઊંચા લેવલની હોય, આપણને એની વાતો બહુ ના ખબર પડે. આપણે ઘણી વાર બોલે બહુ ઊંચું, એટલે આમ શું, એમ બહુ ઊંચા લેવલની એને વાત કરી. રેડી, એનો મતલબ આપણે લેક્ચરનું સ્ટાર્ટિંગ કરીએ ત્યારે બહુ ઊંચા લેવલની વાતો કરીએ છીએ. સ્ટાર્ટિંગથી જ પેલા 5-6 જે આપણે સ્લોગન બોલીએ છીએ ને, બહુ ઊંચા લેવલના, એટલે ઘણી વાર ઘણા ખબર નહીં પડે, વર્ષો પછી ખબર પડશે. તો બંને વસ્તુ સામ સામે જયારે સેમ થાય ને, સેમ, ત્યારે એને કહેવાય રેઝોનન્સ, અનુનાદ. તો સૈનિકો બ્રિજ લટકતો જે બ્રિજ છે એની ઉપર એક સાથે લેફ્ટ રાઈટ ના કરે, કારણ કે જો એ બ્રિજ ની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હશે. હવે એ પ્રાકૃતિથી જો સૈનિકો દોલન કરે, ચાલે, તો બ્રિજ દોલન થાય, અને એ દોલન થવાથી ઘણી બધી વાર દોરડું તૂટી જાય, એનું કારણ એ છે. બીજું ઉદાહરણ મેં તમને એવું આપ્યું કે ધ્વની ચીપ્યો ફોર્ક, તમે આમ અથડાવીને આમ રાખો તો એવો અવાજ આવે, અને અમુક ચોક્કસ ફ્રીક્વન્સી ચોક્કસ વધારે ઝડપથી અવાજ આવે. એક પ્રેક્ટિકલ ઇલિમેન્ટમાં છે એવો, પાણીની ટ્યુબ ભરીને વેલ કરીને આમ કરો, એવો અવાજ આવે. અત્યારે મારી પાસે છે ને લેબ, નહીં તો લેબમાં દેખાડી દે તમને. એવો 12th માં પણ એક એક્સપેરિમેન્ટ છે. રેડી, હજી આના સિવાય મેં તમને આપ્યું હતું જૂના ટીવી રેડિયો, તો એમાં એવું છે કે આકાશમાંથી જે કે પણ વેવ્સ હોય સ્પેસમાં, બધા જ વેવ્સ છે. હવે એ બધા જ વેવ્સમાંથી સમજો, આપણે જે ચકડું કર્યું તો આપણા ચકડાએ કંઈક આપણે મેચિંગ કરી ફ્રીક્વન્સી. સપોઝ કે આપણે ફ્રીક્વન્સી કે કંઈક વેલ્યુ આપણે 30, 40, 50, 60, 70 હર્ટ્ઝ કે વોટ એવર, કોઈ પણ એક 900, 1000, 1200 કોઈ પણ હર્ટ્ઝ આવૃત્તિ રાખી. હવે એ આવૃત્તિ અને આકાશની આવૃત્તિ બંને મેચ થઈ, એટલે એ આવૃત્તિ આપણને દેખાય ટીવીમાં. જો એનાથી આવૃત્તિ થોડી બદલી જાય તો ઝરમરી આવે અથવા ના આવે, એના મતલબ કે આકાશમાં બધી જ આવૃત્તિઓ છે, બધી જ ચેનલો છે, પણ આપણે કઈ મેચ કરી શકીએ એના ઉપર છે. તો એની બેઝિક કોન્સેપ્ટ આ ચેપ્ટરમાં, આ થિયરીમાં છે અનુનાદ, રેઝોનન્સ. રેડી, એનો મતલબ કે આ કોઈ પણ એવી સર્કિટ હોય, રેડિયોની સર્કિટ અથવા તો કોઈ પણ આવી ઇલેક્ટ્રિક મોબાઈલ વોટ એવર સર્કિટ, એમાં LCR કમ્પોનન્ટ વાળી સર્કિટ હોય ને હોય જ. આમાંથી કોઈ પણ એક કાઢી નાખો ના ચાલે, L કાઢી નાખું, R કાઢી નાખું, C ના ચાલે, ત્રણે ત્રણ હોવાના જ. અને આ ઘટક થી બારની આવૃત્તિ ને આપણી આવૃત્તિ જે ભેગી થઈ, ટ્યુનિંગ થયું કહેવાય ને, ટ્યુનિંગ થયું, એટલે કે બંનેમાં અનુનાદ થયું. બારની આવૃત્તિ ને આ બંને આવૃત્તિ સેમ થઈ ત્યારે આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ, સો ઇન સો. એટલે આ ટોપિક એવો છે અનુનાદ, બહુ ઈઝી છે અને બહુ સિમ્પલ છે, એવું નથી અઘરું કે ચલો ના ફાવે. સો લેટ્સ, આઈ એમ શેરિંગ અ સ્ક્રીન વિથ યુ. એઝ આઈ ટોલ્ડ યુ, રેઝોનન્સ. રેડી, હવે રેઝોનન્સ થવા માટે તમને તો ખબર છે કે LCR, રેડી, પરિપથમાં ત્રણે ત્રણ હોવા જોઈએ. રેડી, LCR ત્રણેય ઘટકો ફરજિયાત જરૂરી છે. એનો મતલબ કે LCR ત્રણે ત્રણ જો પરિપથમાં હોય, ઇન્ડક્ટર, કેપેસિટર, રેઝિસ્ટર, તો થાય એવું. ખબર પડી? અને બીજું એક 11 માં કદાચ ઉદાહરણ આવતું હતું, આપણે હિંચકા ખાઈએ અથવા ઘરે પણ તમે હિંચકા ખાતા હોય. હવે તમે જે હિંચકા ખાતા હોય, રેડી, એ હિંચકામ કોઈક તમને એમ જરીક ટચરૂકા મળે, રેડી, તમે હિંચકા ખાવ છો અને તમે પાછળથી કોઈને કીધું ચાલો મને હિંચકો માર, તો જરીક જરીક તમને અડે, તમને કઈ અસર ના થાય.
અને જોરથી મારે તો તમારે પોતાની આવૃત્તિ બદલાય જેમ જોરથી હિચકા ખાવા મળો, પણ તમે જેટલા હિચકા ખાતા હોય એટલું જ તે તમારી ફેવરિટ વ્યક્તિ પાછળ ઉભા ઉભા ધીરે ધીરે હિચકા નાખે. તો રેડી અને આવા હિચકા બધા નાખ્યા જો બચપનમાં મમ્મીએ. તમે રડતા હોય તો ઘોડિયામ સુરાવીને શું કર્યો, હાલા 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 મારો વીરો મારી વીરી જે જે આવતું હોય, લાડકો લાડકી મારી બકુ બકા જે આવે એના હિચકા રાખે ધીરે ધીરે. તમે સાંભળો કે નાનું છોકરું સૂતું હોય તો આમ મમ્મી કામ તો જોરથી માર ધાડ દે માર દે જોરથી, પછી પેલું હિચકામાં મારે કેવું જોયું, છોકરું જાય નીચે કાતો નીચે પડે, અથવા તો હિચકું આમ ખાતું હોય કોઈક મારી જેવો આળસું હોય તો આમાં મરડે આમ દોરી આમ રેડી હિચકાની કરતા ઓછી આમ તો હિચકાની કશી અસર ના થાય. તો રેઝોનન્સ અનુનાદ ના થયું કેવાય. પણ જેટલું હિચકાની પોતાની આવૃત્તિ હોય, જેટલા ફ્રિકવન્સીથી દોલન કરતો હિચકો કે પાંચ છ જે આવૃત્તિ હોય કે, તો એટલાથી જ જો હું ધક્કો બળ મારો કે કરું તો એ ચાલે. ધેટ ઇઝ બંને મેચ થયું, રેઝોનન્સ ટ્યુનિંગ થયું. ખબર ભાઈ હવે આ બધા જ ઉદાહરણ તમને સમજાઈ ગયા હશે. ઓકે સો નાવ ત્રણે ત્રણ ઘટકો જરૂરી છે, ઉદાહરણો ઘણા બધા છે. રેડી ઉદાહરણ તરીકે હિંચકાની દોરી, ટીવીમાં ટ્યુનિંગ, ટીવીમાં ટ્યુનિંગ, પછી કયું મેં કહ્યું એફએમ ટ્યુનિંગ, ટ્યુનિંગ. રેડી આ બધી ઘટનાઓ આ મેં તમને ઉદાહરણ તરીકે આપી. ઓકે તો હવે એમાં એવું તો શું થાય છે, ચાલો તો ગઈકાલે જે આપણે સૂત્ર ભણ્યા હતા તમને યાદ હશે, IM is equal to શું થતું, VM upon Z, yes or no? હા, VM upon Z. અને VM અને Z ની કિંમત બધાને ખબર છે, ખબર છે ને, અંડર રૂટ R square plus XC whole square XC minus XL whole square. ચલો ખબર પડી કે જ્યાં બચ્ચન XC બરાબર શું છે 1 by omega C અને XL is equal to શું છે omega into L. હા કે ના? ઓકે હવે જો જ્યારે રેઝોનન્સ થાય રેડી, અથવા તો જ્યારે XC is equal to XL થાય, શું થાય, જ્યારે XC equal to XL થાય ત્યારે જ રેઝોનન્સ થાય. ચલો ખબર પડી, હા કે ના? હા સર. ઓકે XC is equal to XL થાય ત્યારે જ થાય કે ના ખબર પડી આમાં? ખબર પડી ને? તો XC is equal to શું છે 1 by omega C અને XL is equal to શું છે omega L, અને જ્યારે રેઝોનન્સ થાય તેને આપણે omega 0 અથવા omega R વડે દર્શાવીએ જ્યારે આવું થાય ત્યારે. રેડી તો આ ઉપરથી આપણે શું લખી શકીએ, ઓમેગા 0 સ્ક્વેર થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ 1 by LC. ચલો ખબર પડી બધાને? માટે ઓમેગા 0 અથવા તો ઓમેગા R રેઝોનન્સ માટે R પણ લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1 by √LC. ચલો ખબર પડી? હા સર. ઓકે તો જ્યારે રેઝોનન્સ થાય ત્યારે તેની કોણીય આવૃત્તિ ઓમેગા 0 અથવા ઓમેગા R બંને કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ શું થાય 1 by LC. ચલો એટલું યાદ રહ્યું બધાને? હા પાક્કું ને? હા સર. ઓકે હવે મને સવાલ એવો થાય કે ચાલો આવું થયું વાંધો નહીં, જ્યારે આ કન્ડિશન ફૂલફિલ થાય રેડી, ઓમેગા અથવા તો ઓમેગા અથવા ઓમેગા 0 બરાબર 1 by √LC, ત્યારે પરિપથમાં પ્રવાહ કેટલો થાય? ત્યારે IM is equal to VM by R square plus શું હતું XC minus XL whole square. આવું હતું ને સૂત્ર? હા. બટ XC is equal to XL લઈએ તો શું થાય અનુનાદ વખતે?
અનુનાદ વખતે. ચલો તો પ્રવાહ કેટલો થાય? પ્રવાહ નું સૂત્ર શું મળે બોલો? જો એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સએલ મૂકો તો એ પદ તો આખું જતું રહે ને, હા કે ના? હું એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સએલ આ મૂકી દઉં છું, એનો મતલબ કે કોઈ પણ જગ્યાએ મૂકો તો એ પદ જતું રહે, તો અંડર રૂટ આર સ્ક્વેર આટલું વધે માત્ર, તો રૂટ ને સ્ક્વેર બંને જતું રહે, તો શું થઈ જાય? વીએમ અપોન આર. ત્યારે પરિપથમાં માત્ર અવરોધ જ હોય. હવે જો નીચેનું પદ તો જતું રહ્યું, એનો મતલબ કે આ ટાઈમે પ્રવાહ હશે, પ્રવાહની કિંમત કેવી હશે? આ પ્રવાહની કિંમત કેવી છે? મેક્સિમમ હશે ને, કારણ કે છેદ જો એક્સ માઇનસ એક્સ એટલે તો આખો જતો જ રહ્યો. રેડી? તો એ ટાઈમે આપણને કઈક પ્રવાહ મળે છે, એ જે આપણને પ્રવાહનું કંપન મળ્યું, અથવા તો આપણે પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય આને. રેડી? પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ હશે, યાદ રાખજો બધું એમસીક્યુ માટે, સમ માટે પણ યાદ રાખવાનું. યાદ રાખશો? હા સર. ઓકે ચલો ચલો, એટલી ખબર પડી કે બધાને કે ના ખબર પડી? હા સર. પાકું ને? હેલો. હા સર. હા સર. ઓકે ઓકે. હવે જો આ ઉપરથી હું પ્રવાહ I વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ ડ્રો કરું, કોના વિરુદ્ધ? કોનો? ઓમેગા વિરુદ્ધ. એ પહેલા છે ને એ હું તમને એક ઉદાહરણ ગણાવું, પછી એના ઉપરથી ગ્રાફ કરાવો અલગ અલગ કિંમતમાં. તમારે કેલ્ક્યુલેટર તમારી પાસે રાખજો. રેડી? કેલ્ક્યુલેટરથી આપણે ગણતરી કરીએ, બરાબર છે? ધારો કે કોઈ કે એલસીઆર પરિપથ છે, એમાં એલ ની કિંમત હું આપી દઉં, જસ્ટ એક્ઝામ્પલ એક. રેડી? ચલો એલ ની કિંમત આપી દઉં છું 1 મિલી હેનરી, બરાબર છે? સી આપી દઉં છું 1, ઇઝી રાખે 1 નેનો ફેરાડે, L 1 મિલી હેનરી, એટલે આપણે ઇઝીલી કાઉન્ટ કરી શકીએ એટલા માટે. અને R ની કિંમત 100 ઓમ. રેડી? એકવાર અને ફરીથી આપણે વેલ્યુ પછી ગણીએ. ચલો R ની વેલ્યુ એટલી છે, તો આ ટાઈમે LCR ત્રણે ત્રણ કિંમતો મેં આપી દીધી તમને, તો અને V મેક્સિમમ આપી દઉં સપોઝ તમને 100 વોલ્ટ, બરાબર? ચલો તો આ ટાઈમ માટે મને ઓમેગા 0 ઓર ઓમેગા આર કેટલું થશે એ ગણીને કહો, અને આ ટાઈમે પ્રવાહ કેટલો થાય? આઈ મે આઈ એમ અથવા તો આઈ એમ મેક્સિમમ એ કેટલું થશે? ચલો કોણ ગણીને આપશે? ઝડપથી ગણાકાર કરો. ચલો સૂત્ર ખબર છે ને શું કરવાનું? ખબર પડી કે ના ખબર પડી? ઓકે, તો આના પરથી મને ઓમેગા 0 અથવા તો ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/√LC. ચલો કિંમતો મૂકો કેટલી થાય. જલ્દી કિંમત મૂકી કે નહીં? એલ ની કિંમત કેટલી છે? 1 મિલી. અને સી ની કેટલી છે? 1 નેનો, એટલે મિલી નેનો એટલે શું થઈ જાય? પીકો. પીકો નું અંડર રૂટ છે, એટલે 10⁻⁶ ઉપરની સાઈડ છે, એટલે 10⁻⁶, એટલે 10⁻⁶ રેડિયન પર સેકન્ડ. સર પણ આ તો એક્સેલ અને એક્સિસ સરખા હોય તો જ તે વાપરી શકાય ને? હા, આપણે એ જ પરિસ્થિતિમાં કરીએ છીએ. ખ્યાલ આવ્યો? અનુનાદ વખતે. ક્યારે? અનુનાદની સ્થિતિ. ચલો હવે ખબર પડી ગઈ? પાકી ખબર પડી ને? ચલો તો અનુનાદની સ્થિતિ મને 10⁶ રેડિયન પર સેકન્ડ મળ્યું. હવે ધારક મેં અવરોધ આર 100 ઓહમ લીધો. રેડી? ધારક એનું R1 કહી દઉં છું, R1 પહેલી વાર. તો ચલો આ વખતે પ્રવાહની કિંમત કેટલી મળે? IM ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? VM/R1. કેટલું થાય? VM કેટલું છે?
सपोज के हवे हुं बीजो किस्सो लई लउं के जेमां आर टू इज इक्वल टू 200 ओम लई लउं छे। चलो तो त्यारे आई एम शोधो। चलो आने आपणे आई एम वन कही दीए, आ कही दीए आपणे आई एम टू, तो केटलुं मळे? तो वी एम बाय आर टू, सो देट इज वी एम 100 अने आर टू 200, केटलुं थई जाय? 0.5। પેલા કરતા અડધું થઈ ગયું। ચલો કે આ બંને માં ખબર પડી તમને? હા કે ના? હા પાકું ને। એનો મતલબ કે સપોઝ બધું શું યાર, યસ દેખાય છે ને તમને બધાને બેટા? સપોઝ આઈ પ્લોટ અ ગ્રાફ, ચલો હવે હું ગ્રાફ છે ને કોના વિરુદ્ધ કોનો ખબર છે? પ્રવાહ આઈ એમ, આ બાજુ હું લઈ લઉં છું પ્રવાહ આઈ એમ, રેડી, અને એમ્પિયર માં આપણે માપીએ છે, અને આ બાજુ લઈ લઉં સપોઝ કોણીય આવૃત્તિ ઓમેગા 0 અથવા તો ઓમેગા આર, કે જેનો એકમ શું છે? એકમ આપણે સીમા માં કેટલો જવાબ મળ્યો? રેડિયન માં મળ્યો ને, રેડી, પણ 10^6 માં લઈ લઈએ, એટલે મેગા રેડિયન પર સેકન્ડ। ચલો ખબર પડી તમને આમાં? હા કે ના? હા। કોના વિરુદ્ધ કોનો ગ્રાફ લીધો? આઈએમ વિરુદ્ધ ઓમેગા। યસ, તો જો જ્યારે આઈએમ 1 આપણે 1 એમ્પિયર મળ્યો, ચલો આપણે આમાં છે ને જુદી જુદી કિંમતો લઈ લઈએ, એક અહીંયા કિંમત લઈએ, એક અહીંયા લઈ લઈએ, સપોઝ આ લઈ લઈએ 1 એમ્પિયર, આ લઈ લઈએ 0.5, રેડી, અને અહીંયા પણ આપણે 0 જુદી જુદી કિંમતો મૂકવી પડે। ચલો આ 1 લઈ લઉં છું, પછી આ 0.5 લઈ લઉં, આ તો ઓરિજિન 0 જ છે, આ લઈ લઉં 1.5, આવી રીતે ચેન્જ થયા રાખે, અને છેલ્લે લઈ લઉં 2, સપોઝ 2.0, રેડી, અહીંયા 1.0 છે, 1.0.5। ચલો જો આના ઉપર ગ્રાફ પ્લોટ કરીએ કે જ્યારે આપણે ઇનિશિયલી પ્રવાહ આપણને આઈ એમ 1 એમ્પિયર મળ્યો, 1 એમ્પિયર, ત્યારે ને મહત્તમ કોણીય આવૃત્તિ કેટલી હતી? 1 હતી કે નહીં? હા કે ના? જો 10^6 એટલે 1 થયું ને, 1 મેગા રેડિયન પર સેકન્ડ, એટલે જો આ 1 મેગા રેડિયન પર સેકન્ડ તો અહીંયા છે। હવે સપોઝ કે જેવી જેવી તમે વેલ્યુ ચેન્જ કરો, એટલે ડાયરેક્ટ જ આ પીક પોઈન્ટ ઉપરથી ઘટાડો થાય, પ્રવાહની કિંમત ઘટે, અથવા ધારો કે હું તમને બીજું પોઈન્ટ કહું, ચલો બીજામાં કરો, બીજામાં 0.5 એમ્પિયર છે, બીજામાં 0.5 એમ્પિયર છે, ચલો 0.5 એમ્પિયર આપણને 1 મેગા, એ તો સેમ જ છે, રેડી, ઓમેગા 0 અથવા ઓમેગા આર, ધેટ ઇઝ ધ સેમ, આ બંને સેમ જ છે, રેડી, ખાલી અવરોધની કિંમત બદલી તો બદલાય, તો જો ડાયરેક્ટ જ બદલી ગઈ તો હવે પછી ગ્રાફનું શું? તો અહીંથી 0 થી સ્ટાર્ટ થઈ જાય, રેડી, ઓલવેઝ સ્ટાર્ટ ક્યાંથી થાય? બિગિનિંગ 0 થી, ઓમેગા 0 થી, સપોઝ કે પ્રવાહ 0 થાય, રેડી, પ્રવાહ 0 થાય તો પેલું પણ 0 થઈ જાય, એનો મતલબ કે ગ્રાફ એકદમ શાર્પ થાય, અહીંયા જો આમ અહીંયા શાર્પ થયો અને ફરી પાછો આવી રીતે થાય, રેડી, અહીંયા 0 થી સ્ટાર્ટ થશે પણ એ એન્ડ નહીં થઈ જાય, એવી રીતે બીજા માટે પણ જોઈએ, તો જો આ રેઝોનન્સ નો કર્વ જો કેવો આવે છે, એકદમ શાર્પ આવે, પિંક હોય, અહીંયા નહીં અડવાનું, સો શાર્પ, ખબર પડી? અહીંથી થોડુંક આમ આવી રીતે,
સમજો બેટા અહીંથી તો લગભગ સેમ જેવું થઈ જશે, અહીંથી તો પછી બંને આગળ જશે અંદર. બટ યુ કેન સી હિયર, જો બંને પોઈન્ટ જો, થોડુંક જ ચેન્જ થાય તો ગ્રાફ કેટલો બધો ચેન્જ થઈ જાય ખરેખર. તો છે ને આ ગ્રાફ જોવા જઈએ ને તો બિગિનિંગમાં તો સેમ જ હોય, અહીંથી લગભગ સેમ જેવો જ આવે લગભગ, પણ એકદમ અહીં આવે ત્યારે સ્પોન્ટેનિયસ પીક વધી જાય, અવરોધની કિંમત થોડી બદલે ને ત્યાંથી ફરી પાછો આમ. Something is tough for me to draw from here. Hello. Hey, Bhagwan. Ready? તમે આમ મસ્ત ડ્રો કરી શકો નોટબુકમાં, અમારા લેપટોપને જે આમ કરાવીને ત્રાસો આમથી એમ તમે મસ્ત ડ્રોઈંગ કરી શકો, અહીંથી સેમ જેવું થઈ જાય. તો પીક જો એકદમ વધી જાય એકદમ સ્પોન્ટેનિયસ, રેડી વન પાય, આ વેલ્યુ માટે આપણે ગ્રાફ કર્યો. હવે તમે વેલ્યુ કોઈ પણ બદલો પણ ગ્રાફ તો તમને આવો જ મળે, તો એનો મતલબ કે અનુનાદી આવૃત્તિ લો તમે, આ બંને અનુનાદી આવૃત્તિ છે, ઓમેગા અને ઓમેગા ઝીરો. એ શું છે? અનુનાદીય આવૃત્તિ. તો જયારે અનુનાદી આવૃત્તિ લઈએ તો ગ્રાફ જો, એ પ્રવાહ પણ જો, પ્રવાહની કિંમત પણ જો કેવી મળી, તેનો મતલબ કે આ દરમિયાન હવે તમારે ટ્યુનિંગ કરવું હોય તો ટ્યુનિંગ કરી શકો કોઈ પણ સર્કિટ માંથી કોઈ પણ, રેડી. પણ હવે તમને ખબર પડી જાય કે તમે જે પ્રમાણે તમારી પાસે બટન હોય તમે તમે અવરોધની અથવા ઇન્ડક્ટરની કેપેસિટરની વેલ્યુ ચેન્જ કરો એ પ્રમાણે અનુનાદી આવૃત્તિ બદલાય છે. હવે તમારી આવૃત્તિ કેટલી કરવાની, તો તમારે આકાશમાં કેટલી જોઈએ છે, સપોઝ કે તમે રેડ એફએમ અથવા તો માય એફએમ અથવા તો બિગ એફએમ, બધા અલગ અલગ એફએમ આવે છે, મિર્ચી એફએમ, તો એની ચોક્કસ આવૃત્તિ હોય છે કે 89.5 મેગાહર્ટઝ અથવા તો વી ભારતી 90.1 મેગાહર્ટઝ અથવા 92.7 મેગાહર્ટઝ, એ ફ્રીક્વન્સી ફિક્સ હોય છે. હવે તમારી પાસે ટ્યુનિંગ કરવા માટે એલસી અને આર ત્રણ કમ્પોનન્ટ હોય, તો સપોઝ તમે એલસી ફિક્સ કરી દો અને આર ની વેલ્યુ ચેન્જ કરો, અવરોધની કિંમત થોડી ઘણી વધારો, તો તમને અનુનાદી આવૃત્તિ બદલાઈ જાય. હવે આ અનુનાદી આવૃત્તિ કેટલી રાખવાની, તો આકાશમાં જેટલી આવૃત્તિ છે એટલી કરી દેવાની, એટલી આવૃત્તિ કરી દો એટલે ત્યાંથી એટલું સિગ્નલ આપણે રેડિયોમાંથી ટીવીમાંથી ઉછળ જશે અને આકાશની આવૃત્તિ સાથે મેચ રેઝોનન્સ થશે, પછી તમે સાંભળી શકો. ચલો ખબર પડી બેટા? ખ્યાલ આવ્યો? આપણે રેડિયો ટ્યુનિંગ કરીએ અથવા કોઈ પણ વસ્તુ કરીએ તો આમાં આટલી વસ્તુ આવી રીતે ચેન્જ થાય ને, આપણે આવી રીતે ટ્યુનિંગ કરી શકીએ, ધેટ ઇઝ ધ મેટર. ચલો એટલું સમજાયું બધાને કે ના સમજાયું? હા સર. હા સર. પાક્કું ને દરેકને? હા સર. જો આમાં તમને કશું જ ના ખબર પડે પૂછી લો. જો અવરોધ નું થોડું કે વેલ્યુ ચેન્જ કરો તો પીક કેટલું બધું બદલાઈ ગયું, રેડી. હજી અવરોધ તમે ધારો કે 1000 ઓહ્મ કરી દો, તો 1000 કરો તો આ તો એકદમ ઘટી જાય, 100/1000 એટલે 0.1, એટલે 0.1 એટલે તો લગભગ અહીંયા આવી જાય એકદમ, રેડી, એકદમ નાનો કર્વ આવી જાય, એકદમ ફ્લેટ થઈ જાય. સપોઝ R3 ઇઝ ઇક્વલ ટુ, ઇફ યુ ચૂઝન 1000 ઓહ્મ, એટ ધ ટાઈમ IM3 વિલ બી હાઉ મચ? 100/1000 એટલે 0.1 એમ્પિયર થઈ જાય, રેડી. તો એ ટાઈમે તમે ગ્રાફ જોવા જાવ તો એકદમ ફ્લેટ થઈ ગયો, જો 0.1 ની વેલ્યુ કેટલી જ હોય ને, 0.5 છે, રેડી, 0.4, 0.3, 0.2, 0.1, તો જો અહીંયા એકદમ શાર્પ થઈ જાય, ફ્લેટ થઈ જાય કર્વ. ખબર પડી? હા સર. હા સર. આવડી ગયા કે નહીં આવડી ગયા? આવડી ગયા. 0.1 માં જો અહીંયા મળે આપણને ગ્રાફ ફ્લેટ, તમને લાગે જ નહીં કશું છે એમ. ઓકે, લેટ્સ સો ગો ટુ નેક્સ્ટ પેજ, ટાઈમ ઇઝ 49. ચલો જો આપણે આજે જે કર્યું નાના રિલેટેડ સમ્સ છે મારી પાસે થોડાક, રેડી, એક્સરસાઇઝમાં સમ્સ છે અને ટેક્સ્ટબુકમાં પણ છે, તો હું તમારી સાથે શેર કરીશ. આઈ થિંક જો તમને આપણને મેચ થઈ જાય તો. ઓકે, કેન યુ વિઝિબલ, દેખાય છે? હા સર. હા સર. ઓકે ઓકે, ચલો જો દેખાયો ક્વેશ્ચન કે નહીં દેખાયો? દેખાય છે. બસ છે, જલસા કરો ને ત્યારે જો.
7.7 એક્સરસાઇઝ નો 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડે નું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ શોધો. ચલો શોધી શકાય કે ના શોધી શકાય? L 27 મિલી હેનરી એટલે 27 ઇન્ટુ 10 ટુ માઇનસ 3 હેનરી અને કેપેસિટર 30 માઇક્રો એટલે 30 ઇન્ટુ 10 ટુ માઇનસ 3 ફેરાડે. રેડી? ઓમેગા 0 or we can say also say omega r, that is 1 by root lc. Let's substitute all those value. So we obtain jo 10 raised to minus 9 ne 9 che ne 27 3 81 810 810 ne 8100 ne pelu 10 raised to minus 9 che to eno root kado 10 raised to 9 che ne 10 raised to 8 ma ferivi do etle 810 ne evi rite tame karo 9981. રેડી? તો તમને આટલો આન્સર મળે 1.1 ઇન્ટુ 10 ટુ 3 રેડિયન પર સેકન્ડ. ચલો આવડે કે ના આવડે? આવડે પાકો ને? આવું એમસીક્યુ માં આવી જાય આમાં કશું કઈ એવું બહુ મોટી વાત છે. ચલો સો લેટ્સ નેક્સ્ટ. ચલો હવે આમાં છે ને તમારે આગલા એક ચેપ્ટર નો એડ કરવું પડશે થોડુંક. રેડી? વિદ્યુત ભારમાં કેટલી ઉર્જા સંગ્રહ થાય એ તમને આગલો કોન્સેપ્ટ યાદ હશે. આપણે આગલો જે દાખલો કર્યો એ કેપેસિટરમાં પ્રારંભિક વિદ્યુત ભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે તો પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી થશે અને કોઈ સમયે આ ઉર્જા ઘટશે કે એટલી જ રહેશે એવું પૂછ્યું. હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શું છે? Q2/2C અથવા 1/Q2/C? હા કે ના? હા તમને યાદ હશે કેપેસિટરમાં એક ટેસ્ટ માં સવાલ પૂછાય તો સંગ્રહિત ઉર્જા સપોઝ કે ઈ છે તો ઈ ની કિંમત Q2/2 છે તો 1/Q2/C. ચલો તો આપણને વેલ્યુ આપણને મળી હતી. ચાર્જ આપણને કેટલો આપેલો છે? ક્યુ આપેલો છે. રેડી? અહીંયા કેટલો છે ક્યુ? 6 મિલી એટલે 6 × 10⁻³ અને 2/2 અને સી કેપેસિટી ની વેલ્યુ આપણને 30 માઇક્રો આપી હતી. 1 મિનિટ લાઈટ ગઈ છે. ઓકે સોરી ફોર લાઇટ ઇન્ટરપ્ટ. રેડી? લાઇટ ઇલેક્ટ્રિસિટી જતી રહી હતી. મોબાઈલ થી નેટ શરૂ કર્યું છે. હા તો આપણે શું કરતા હતા અત્યારે? 7.7 સમ કરતા હતા. હા 7.8 હોને? હા ઓકે. તો ઇન 7.8 આપણને વિદ્યુત ભારનું મૂલ્ય પ્રારંભમાં કેપેસિટર જે છે એમાં ચાર્જ કેટલું છે કેપેસિટર તો આપણને ક્યુ ની વેલ્યુ આપણને આપેલી છે. ક્યુ ઇઝ ગિવન. અને એમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે એ કિંમત મૂકી દઈએ. રેડી? તો એનામાં કેટલી ઉર્જા હશે તો 0.6 જુલ થશે. રેડી? કેલ્ક્યુલેશન કરશો એટલે આપણને મળી જશે કારણ કે આપણને સી ઇઝ ગિવન. સી ઇઝ 30 × 10⁻⁶. રેડી? આપણને એટલું આપેલું છે. ઓકે હવે બીજો ક્વેશ્ચન એમાં એની અંદર જ એવું પૂછ્યું છે કે પછીના કોઈ સમય તેની કુલ ઉર્જા કેટલી થશે. હવે જો આપણી જે સર્કિટ છે એમાં એલ અને સી બંને છે, આપણી જે પરિપથ છે એલ સી અને આર છે, તો આ જે ઉર્જા છે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે બદલા રાખશે. રેડી? એટલે બંને ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે વહેશે રાખે એટલે ઉર્જાનો વ્યય નહીં થાય આદર્શ રીતે. આમાંથી આમાં આમાંથી આમાં પણ અમુક સમય એની ઉર્જા તો શૂન્ય થવાની છે. રેડી? પછી ઘટી જવાની પણ આદર્શ કિસ્સો છે કે પછીના કોઈ સમય કુલ ઉર્જા બંને વચ્ચે રહેશે એટલી પણ ડિસિપિયર થઈ જાય અમુક ટાઈમ પછી કારણ કે સર્કિટ ગરમ થવામાં એમાં વપરાય છે. રેડી? એટલે આદર્શ કિસ્સો છે પણ વાસ્તવિકમાં અમુક ટાઈમ પછી આ ઘટી જશે. ચલો ખબર પડી? હા સર. હા સર. ચલો ગુડ. ચલો ચલો હવે જોઈએ નેક્સ્ટ છે કે નહીં. ટોપિક રિલેટેડ હોય તો જોઈએ. યસ જો છે બરાબર. ટાઈમ થાય એટલે મને કહેજો, મને ખબર નહીં ટાઈમ નું. 7.10 નંબર ઇઝ ધેર. એક MW રેડી મેગાવિડ્થ. રેડી? એક મેગાવિડ્થ. આપણે જુદા જુદા રેડિયો આવે, AM આવે, FM આવે. રેડી? આ મીડિયમ વેવ
આછે મીડિયમ મીડિયમ મેગા નહીં પણ મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ રેડી MW એટલે મીડિયમ વેવ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ રેડી આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકે છે ટ્યુન કરી શકે છે હજુ પરિપથમાં LC પરિપથમાં 200 માઇક્રો હેનરી નું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ હવે જો આપણે બે અલગ અલગ બેટા ફ્રીક્વન્સી આપી દીધી છે રેડી 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ સુધી આપણને આપી દીધી છે આવૃત્તિ અને ઇન્ડક્ટર આપી દીધું છે તો બંને માટે કેપેસિટર અલગ અલગ હોય પહેલા આપણે 800 માટે વાપરીએ અને પછી 1200 માટે વાપરીએ બંને માટે અલગ અલગ થઈ શકે ચલો તો ઓમેગા ઓર ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ રેડી ધેટ ઇઝ 1 બાય LC તો એના પરથી ન્યુ ને કરતા બનાવો તો 1/2 પાઈ અંડર LC એવું સૂત્ર બને તો એના ઉપરથી સ્ક્વેરિંગ કરી અને સી ને કરતા બનાવી દો સી ને કરતા બનાવું તો મને સૂત્ર શું મળે 4 પાઈ સ્ક્વેર ન્યુ સ્ક્વેર બાય L હવે આપણને એવું કહ્યું છે કે જુદી જુદી રેન્જમાં રેડી કેપેસિટરની વેલ્યુ શોધો બે ઇન્ડક્ટર ફિક્સ છે રેડી ઇન્ડક્ટરની વેલ્યુ ફિક્સ છે L એની કિંમત ફિક્સ છે પણ સી ની કિંમત અલગ અલગ આવશે રેડી એટલે આપણે જો પહેલા માટે શોધીએ તો પહેલા માટે આ કોમન સૂત્ર થયું એના માટે C1 લઈએ તો 1/4 પાઈ સ્ક્વેર ઇન્ટુ ન્યુ 1 આપણને ન્યુ 1 આપણને આપેલું છે 800 કિલોહર્ટ્ઝ રેડી કોણી આવૃત્તિ નહીં આપી કોણી આવૃત્તિ હોય તો ઓમેગા હોય આપણને ખાલી આવૃત્તિ આપેલી છે ખ્યાલ આવી ગયો એકમ ઉપરથી ખબર પડે ઓ ન્યુ 1 અને આ છે ન્યુ 2 ચલો ખબર પડી ને બધાને ન્યુ 1 અને ન્યુ 2 હા સર યસ ઓર નો ન્યુ 1 કેટલું છે વન મિનિટ ન્યુ 1 હાઉ મચ ઇઝ ન્યુ 1 પહેલી આવૃત્તિ ઘણીવાર F પણ કહેવાય 800 કિલોહર્ટ્ઝ ઓકે અને ન્યુ 2 ચલો ક્લિયર એટલું તો પહેલા માટે આપણે સૂત્ર બનાવ્યો C1 માટે ચલો લેટ સબસ્ટિટ્યુટ ઓલ ધીસ વેલ્યુ એટલે પાઈ ની કિંમત ખબર છે ન્યુ 800 એટલે 8 × 10^2 રેડી L આપણને આપેલું છે 200 માઇક્રો હેનરી રેડી બધી જ કિંમતો મૂકી દો 200 માઇક્રો હેનરી ચલો ખ્યાલ આવી ગયો હા કે ના હા હેલો તમને 10 કેમ નું આવ્યું તો 800 છે અને કિલો છે કિલો એટલે 10^3 ને આ 10^2 એટલે 10^5 થાય અને એનો વર્ગ કરો એટલે 10^10 આવી ગઈ ને 8 નો વર્ગ હા ભણાન પાછી ઉતે સર 10^10 ક્યાંથી આવી આ આની સાથે ગુણાકારમાં જો આ છેદમાં છે જો આ છેદમાં છે આની સાથે ખબર પડી ગુણાકારમાં નથી 200 × 10^-6 કારણ કે L એમ નમ છે ચલો ક્લિયર ઓકે ચલો હવે શું રહ્યું ગણતરી બાકી રહી ને તો 198 પીકો ફેરાડે મળ્યું તો આપણને C1 પહેલું મળી ગયું આવી રીતે આપણે C2 શોધી શકીએ ફરીથી સેમ ફોર્મ્યુલા ઇમ્પ્લિમેન્ટ કરો રેડી પુટ ધ ઓલ ધીસ વેલ્યુ તો આપણને જવાબ મળી જશે ચલો ક્લિયર હા સર ઓકે ઓકે અહીં સૂત્રમાં સ્ક્વેર લખવાનું રહી ગયું જો અમારે લખવું પડશે સ્ક્વેર અહીંયા પણ આવશે સ્ક્વેર ખબર પડી ને હા કારણ કે સ્ક્વેર આપણે ઉપર આવે છે અહીંયા લખવાનું રહી ગયું છે એટલે અહીંયા મેં કરી દીધો આપણે ગણતરીમાં તો સ્ક્વેર મૂક્યો જ છે તો એ ગણતરી કરીએ તો આપણને 88 પીકો ફેરાડે મળ્યું એનો મતલબ કે આપણે આ રેન્જનું કેપેસિટર વાપરી શકાય રેડી આવા બે અલગ અલગ કેપેસિટર વાપરો તો જો બંને માટે આપણને અલગ અલગ કેપેસિટર ટ્યુનિંગ આટલું કરી શકાય 800 થી 1200 કિલોહર્ટ્ઝ વચ્ચે ઓકે હા સર હા સર આવડશે ને હા બસ ના આવડે તો પૂછી લેવાનું ટેન્શન નહીં લેવાનું ચલો તો આપણો ટાઈમ આજનો થયો છે દરેક વિદ્યાર્થીઓને બાય બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સર